વાડવા ખાતે પત્રકાર દ્વારા એવોર્ડ કાર્યક્રમ યોજાયો. સૌરાષ્ટ્રમાં વાડવા ખાતે સૌપ્રથમ પહેલીવાર પત્રકાર દ્વારા એવોર્ડ શો યોજાયો હતો. મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો ચોથો જાગીરનો સ્તંભ એટલે પત્રકાર, તેમજ આગળના સમયમાં પણ નવા નવા કાર્યક્રમો રાખવામાં આવશે. ગુજરાત ટેલેન્ટ પ્રેસ એવોર્ડ દ્વારા કુવાડવા પટેલ સમાજની વાડી ખાતે એવોર્ડ કાર્યક્રમ અને ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 10, 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને ટ્રોફી શિલ્ડ આપીને સન્માનિત કર્યા હતા, જેમાં સાથે સાથે નાની કલાકારો, સરપંચ, વકીલો, ડોક્ટરો અને શિક્ષકોને પણ શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા, જેમાં મુખ્ય મહેમાન સરપંચો સદસ્ય જુનર નરેશ કનુડિયા, રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરિયા, મુકેશભાઈ, જ્યોતિબેન રાઠોડ, અમદાવાદ જીલુભાઈ ભરવાડ, સુરેન્દ્રનગર જિલ્લા રિપોર્ટર એવા અનેક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણનો વેગ આગળ વધે તે માટે સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલા, પત્રકાર બાબુભાઈ ડાભી બામણ બોર આ બંને પત્રકારોએ ભારે જહેમત ઉઠાવી હતી. સાથે સાથે મિલન સાઉન્ડના સથવારે સંગીતની રમઝટ બોલાવી હતી અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામે ભોજન લઈ છૂટા પડ્યા હતા. ગુજરાત ઠાકોર કોળી એક્ઝિબિશનના કન્વીનર આજે જે પત્રકાર મિત્રો દ્વારા જે ટેલેન્ટ ગુજરાત ટેલેન્ટ દ્વારા જે એવોર્ડ આપવામાં આવ્યો, ખરેખર બહુ સારી યોજના કે સારું હતું. અમને બહુ સરસ લાગ્યું કે વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવામાં આવ્યા છે, સિંગરો, ગીતકારો બધાને ખરેખર દિલથી બહુ સારું કાર્ય કર્યું છે. આજે ઠાકોર એકતા મિશન સમિતિના કન્વીનર આજે જે ગુજરાત પ્રેસ એવોર્ડ તરીકે આજે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોને સન્માનિત કરવાનું જે કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરું પાડવાનું કામ કર્યું છે. રિયાલિટી આ પત્રકારત્વ સાથે સાથે આવી જ્યારે ઉત્સાહ વધારવાનું કામ કર્યું ત્યારે આ ટીમને ખૂબ ખૂબ અમારા ટીમ પ્રતિ ખૂબ અભિનંદન. રાત દિવસ મહેનત કરે છે તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ક્વોલિફિકેશન તથા ખૂબ સારી ટકાવારી મેળવી છે, તેમાં બાબુભાઈ ડાભી, જયસિંહભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે. અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, કલાકારો અને એક્ટરોને ખૂબ મોટો જોશ મળશે અને સમગ્ર ગુજરાતમાં એનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે. નામનાના કારણે એનું ખૂબ મોટું આગળ આગળ એનું કામ મળતું રહેશે અને ખૂબ એનો વ્યાપ વધશે.